પારડીપાર નદીમાં પાણીના સ્તરો નીચે જતા નગરજનો માટે પીવાના પાણીની ચિંતા ઉભી થઈ છે. ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ ખૂબ જ પવિત્ર કહેવાય છે અને અધિક માસ સાથે મુસ્લિમોનું પણ પવિત્ર માસ એક સાથે રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ અધિક જેઠ દર 18 વર્ષે આવે છે. ચાલુ વર્ષે અધિક માસમાં પૂનમે નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે અને મંગળવારની પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો નદીમાં આસ્થાની ડૂબકી મારી ધન્યતા અનુભવે છે. પરંતુ હાલ વલસાડ જિલ્લાની વિવિધ નદીઓમાં ડેમમાં પાણીના સ્તર નીચે જવાથી જળસંકટને કારણે નદીઓ હાડપિંજર બની છે. અગર 10-15 દિવસમાં વરસાદ ન આવે તો આવનારા દિવસોમાં નદી પણ લુપ્ત થાય તેવું લાગી રહ્યું છે. આવા ખપરા સમયે દમણગંગા નહેર વિભાગ દ્વારા સમયસર ડેમમાંથી પાણી છોડવાનું ખૂબ જરૂરી બની રહ્યું છે. નહીતર પારડી શહેરજનો માટે પીવાના પાણી માટે જળસંકટ આવવાની શક્યતા સેવાઈ રહી છે. પાણીની સમસ્યા બાબતે પારડી પાર નદીમાંથી વિવિધ કંપનીઓ શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી માટે પાણી છોડવા અંગે નહેર વિભાગના અધિકારી એમ ગામી સાથે રૂબરૂ મુલાકાત લેતા હોય તેવું જણાવ્યું હતું કે દમણગંગા યોજનામાંથી પીવાના પાણી જથ્થો પુષ્કળ છે, તેમજ પંચલાઈ ડેમમાંથી પારડી પાલિકાને પુરવઠા યોજના માટે પાણી છોડવામાં આવે છે, જે 50 કલાક સુધીમાં અતુલ ચેક ડેમમાં આવી પહોંચતું હોય છે. ત્યાંથી પાણીનો વપરાશ માટે ઉપયોગ કરવાનો હોય છે. જો કે હાલ 15 દિવસ માટે કોઈ પણ પાણીની સમસ્યા બાબતે કોઈ પણ તકલીફ દેખાતી નથી, તેમજ પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ બિપિન પટેલે પાર નદીમાં પીવાના પાણીની ચિંતા વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ પાલિકા પાસે 15 દિવસ સુધી પાણી ચાલે તેટલું સ્ટોક છે અને પાલિકાના વોટર વર્કર્સને કર્મચારીઓને પાણી માટે નહેર વિભાગ ખાતામાં લીટર દ્વારા જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ પારડીના ઐતિહાસિક તળાવ ઊંડા કરવાની કામગીરી બાબતે ઉપપ્રમુખે બિપિન પટેલે પોતાની વ્યક્ત કરી હતી. સરકાર એક તરફ વલસાડ જિલ્લાના પંચલાઈ ડેમ ખડખડ વહેતી નદી હાલ હાડપિંજર બની છે, ત્યારે શહેરીજનોની અપીલને ધ્યાને લઈને સરકારે પંચલાઈ ડેમમાં પૂરતું પાણી છોડવું જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બહુ ચિંતાનો વિષય છે, હાલ પાણીની ખૂબ જ સમસ્યા છે. અગાઉ પણ લગભગ 1-1.5 મહિના પહેલા પણ આ સમસ્યા વિકટ હતી પાણીની. તે વખતે પણ અમે અહીંયાથી લાગતાવડક અધિકારીઓ, દમણગંગાના અધિકારીઓ છે, એમને લેટર લખીને પાણીની માંગણી કરેલી અને જે તે વખતે પાણી છોડવામાં આવ્યું છે, જેથી પાણીની જે સમસ્યા હતી એનો હલ થઈ ગયો છે. હાલે જે હમણાં અમારા પાસે પાણીનો સ્ટોક લગભગ 10-15 દિવસ સારા એટલો સ્ટોક છે, છતાં પણ આગમચેતી રૂપે અમોએ આજથી જ એની શરૂઆત કરેલી છે અને અહીંયાથી જે તે અધિકારીઓ છે અધિકારીઓને લેટર લખેલા છે, જેથી કરીને પાડીની જે આમ જનતા છે એને પીવાના પાણીની સમસ્યાને નહીં લડે. હાલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ 6,800 તળાવના અંદરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડો કરવાની જે સ્કીમ રાખેલી, એનો મુખ્ય હેતુ હતો કે જે તળાવો ખોદવાથી પાણીના જે સ્તર ઊંચા આવેલા છે, નીચા જાય અને નીચા જવાથી લોકોની જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાનો હલ થાય છે. આજે આપણે જોયું છે કે મુખ્યમંત્રીશ્રીઓ આવી ગયા છે, ગઈકાલે 31 તારીખે છે, 31 તારીખે આ આખા કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી છે. હાલની પાડી નગરપાલિકાના અંદરમાં પ્રમુખશ્રી છે અને જે બોડી છે એ ભારતીય જનતા પક્ષની બોડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ જે છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના છે. નરેન્દ્ર મોદી સાહેબ છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના છે. મોદી સાહેબ છે કે વિજય રૂપાણી સાહેબ છે, જેઓ આટલા અથાગ પ્રયત્ન કરી રહેલા છે કે જે પાણીની સમસ્યા છે એ સમસ્યાનો નિકાલ કરવાનો, જ્યારે અમારા પાર્ટી નગરપાલિકાના પ્રમુખશ્રી છે જે ભાજપના છે, પણ મને એવું લાગે છે કે તેઓ એમના મુખ્યમંત્રી કે એમના વડાપ્રધાનની કોઈ પણ વાત માનતા નથી એવું લાગે છે. મુખ્ય કારણ એવું છે કે પાર્ટી ગુજરાત શહેરના અંદરમાં, ગુજરાત રાજ્યના અંદરમાં 6,800 જેટલા તળાવો છે, એ તળાવ ઊંડા થઈ ગયા છે, કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે પાર્ટી નગરપાલિકાના પ્રમુખશ્રી કે પાર્ટી નગરપાલિકાના જે ભાજપની હાલની બોડી છે એમના પાસે પાર્ટી નગરના જે તળાવ છે એ તળાવમાંથી એક પાવડો પણ માટી કાઢી કે એક પાવડા જેટલું પણ ઊંડું કરવાનો પાર્ટી નગરપાલિકાના પ્રમુખશ્રી પાસે કોઈ સમય નથી. દમણગંગા યોજનામાંથી પંચલાઈ વિયર માટે પીવાના પાણી માટે ડેમ ભરવામાં આવે છે અને અત્યારે પંચલાઈ ડેમમાં પીવાના પાણી માટે પૂરતો જથ્થો છે. એ જે નગરપાલિકા અને પાણી પુરવઠાની યોજનાઓ માટે પીવાના પાણી તરીકે જ્યારે જ્યારે પાણી અતુલ ચેકપોલથી ઉપરની જે પીવાલમાંથી પાણી ભરાય છે અને ત્યાંથી જે બધા ઉપાડે છે એના માટે જરૂર પ્રમાણે ઉપરથી પાણી છોડી દેવામાં આવે અને તેવું પાણી આવી જાય એટલે વપરાશ માટે પાણીનો કોઈ ખૂટ પડે એવો અત્યારે પરિસ્થિતિ નથી. પંચલાઈ વિયરમાં પૂરતું પાણી અત્યારે પણ ભરેલું છે, પીવાના પાણી માટે 15 દિવસ માટે કોઈ તકલીફ ઊભી થાય એવું હાલની પરિસ્થિતિ એ કોઈ શંકા કરવા જેવું નથી. અને જરૂર પડે હાલમાં પણ દમણગંગા યોજનાની કેનાલ ચાલુ છે, એમાંથી પાણી ભરી શકાય એવું છે. એટલે પીવાના પાણી તરીકે માટે બીજો કોઈ
મોટો પ્રશ્ન ઉભો થાય એવું નથી. ફક્ત ત્યાંથી પંચલાઈ વિયરથી પારડી ચેકોલ સુધી પાણી લાવવાની સમયગાળો લાગે છે, એ ત્યાંથી છોડે એટલે અહીંયા આવીને પાણી વપરાશ માટે પૂરતો જથ્થો ભેગો થઈ જાય છે. પીવાના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો થાય એવું હાલમાં પરિસ્થિતિ નથી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.